નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે 10 લાખની રકમવાળું જે આયુષ્યમાન કાર્ડ છે તેની નવી પ્રિન્ટ કઈ રીતે લેવી તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, તમારી જાતે જ ડાઉનલોડ કરો 10 લાખની રકમવાળું નવું આયુષ્યમાન કાર્ડ. જી હા મિત્રો, હવે જે 10 લાખની રકમવાળું નવું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ રહ્યું છે, તો તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, અગાઉ જે આપણને આયુષ્યમાન કાર્ડ મળતું હતું તે આ રીતનું મળતું હતું, 5 લાખ સુધીની મફત સારવાર, એ પ્રમાણે જે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની જે યોજના છે તે અંતર્ગત આપણને 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવતી હતી. પણ જે ગુજરાત સરકાર દ્વારા તેમાં વધારો કરી અને 10 લાખ કરી દેવામાં આવેલ છે, તો તે અંગેનો પરિપત્રની જે વિગત છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો ત્યાર સુધી જે 5 લાખ સુધીની મફત સારવારવાળા આયુષ્યમાન કાર્ડ મળતા હતા, પણ હવે તે અપડેટ થઈ અને 10 લાખની મફત સારવારવાળા એટલે કે 10 લાખની રકમ લખાયેલા આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થવા લાગ્યા છે. તો આ 10 લાખની રકમવાળું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે મેળવતા જઈએ. તો ચાલો તેના માટે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા સર્ચ બારમાં beneficiary.nha.gov.in લખી લઈશ, અથવા તો એડ્રેસ બારમાં લખી લઈશ તો પણ ચાલશે. તો ચાલો હું અહીંયા ગૂગલ સર્ચમાં beneficiary.nha લખી લઉં છું અને તે સર્ચ કરી લઉં છું. તે સર્ચ કરતાં જ આપણને પહેલું રિઝલ્ટ જોવા મળશે, PMJ બેનિફિશિયરી પોર્ટલ. તો આ એક નવું પોર્ટલ ચાલુ થયેલું છે. અગાઉ જે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ હતી તે થોડી અલગ હતી, તો તેના માટે પણ આપણે અલગ એક વિડીયો બનાવેલો છે. પણ હવે આ જે પ્રોસેસમાં ફેરફાર થયેલ છે માટે આપણે નવો વિડીયો બનાવી રહ્યા છીએ. તો તમારે એડ્રેસ બારમાં અહીંયા લખેલ છે તે મુજબ beneficiary.nha.gov.in લખી દેવાનું રહેશે, અથવા તો મેં જે પ્રમાણે સર્ચ કર્યું તે પ્રમાણે તમે સર્ચ કરી અને આ પ્રમાણે જે પહેલું રિઝલ્ટ મળે તેના ઉપર PMJ બેનિફિશિયરી પોર્ટલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે ખુલી જશે. તો આ પ્રોસેસ છે તે તમે તમારા મોબાઈલ ઉપર પણ કરી શકો છો, અથવા તો આયુષ્યમાન કાર્ડની જે એપ છે તે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તેમાં પણ આ રીતે તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તો આ પ્રમાણેની સ્ક્રીન આવી ગયા પછી અહીંયા આપણને લોગિનના અલગ અલગ બે ઓપ્શન જોવા મળે છે, જેમાં બેનિફિશિયરી અને ઓપરેટર. તો આપણે અહીંયા જે બેનિફિશિયરીનો પહેલો ઓપ્શન છે તેના ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે, જે બાય ડિફોલ્ટ આવે છે, પણ તેમ છતાં જો તમારે ઓપરેટરમાં ચેકમાર્ક હોય તો તમારે બેનિફિશિયરીમાં ચેકમાર્ક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા તમારે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે. તો ચાલો મોબાઈલ નંબર દાખલ કરી અને ત્યાર પછી આપણે આગળ વેરીફાઈની પ્રોસેસ કરીએ. તો આ પ્રમાણે મોબાઈલ નંબર દાખલ કરી લીધા પછી અહીંયા આપણને વેરીફાઈની જે લિંક છે તે એક્ટિવ થયેલી જોવા મળશે. તો આ વેરીફાઈ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, જે ક્લિક કરતાં મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે અને તે OTP આવી ગયા પછી આ બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે, અને જો OTP ન મળે તો અહીંયા બાજુમાં રિસેન્ટ OTPનું જે લિંક છે તે એક્ટિવ થઈ જશે અને તેના ઉપર ક્લિક કરી અને OTP મેળવી શકાય છે. તો ચાલો, મને અહીંયા OTP મળી ગયેલ છે માટે હું અહીંયા OTP દાખલ કરી લઉં છું. OTP દાખલ કરી લીધા પછી અહીંયા જે બોક્સમાં કેપ્ચા જોવા મળી રહ્યું છે તેની પહેલાંના આ બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો હવે હું અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું. લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જાય છે, જેમાં અહીંયાથી આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સ્કીમમાં PMJ બાય ડિફોલ્ટ સિલેક્ટ થઈને આવી જશે, તો તે જ રાખવાનું રહેશે. અને ત્યાર પછી અહીંયાથી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે.
અને ત્યારબાદ સર્ચ બાયમાં આપણે અહીંયા ફેમિલી આઈડી, આધાર નંબર ને મને પીએમજે આઈડી અલગ અલગ ઓપ્શન જોવા મળશે. પણ જો તમે માત્ર ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીંયા આધાર નંબર સિલેક્ટ કરી લેજો અને ત્યાર પછી આધાર નંબર દાખલ કરવા માટેનું બોક્સ આપણી સામે આવી જશે. તો આ બોક્સમાં આપણે આપણો આધાર નંબર દાખલ કરી દેવાનો રહેશે. તો હવે આધાર નંબર દાખલ કરી લીધા પછી અહીંયા જે મેગ્નિફાયર એટલે કે બિલોરી કાચ જેવું જે નિશાન દેખાય છે તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતા જ તે ફેમિલીમાં જેટલા પણ સભ્યો હશે તેની આખી વિગત આપણને જોવા મળી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ફેમિલી મેમ્બર છે તે તમામની વિગત આપણને અહીંયા જોવા મળી રહી છે. તો આ પ્રમાણે જે તે ફેમિલીની તમામ વિગત જોવા મળી જશે તેમાંથી જે લોકોએ આયુષ્માન કાર્ડ કઢાવેલું હશે તેઓમાં અહીંયા ઈ કેવાયસી સ્ટેટસમાં વેરીફાઈડ આવી જશે અને કાર્ડ સ્ટેટસમાં અહીંયા એપ્રુવડ લખેલું જોવા મળી જશે. જે લોકોનું આયુષ્માન કાર્ડ બનેલું નહીં હોય તેઓનું અહીંયા આઈડેન્ટિફાઈડ લખેલું આવશે અને કાર્ડ સ્ટેટસમાં નોટ જનરેટેડ લખેલું આવી જશે. પણ આપણે અહીંયા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ જાણીએ છીએ માટે આપણે જે તે નામની સામે અહીંયા છેલ્લે એક્શનનું જે કોલમ છે તે કોલમમાં અહીંયા આપણને ડાઉનલોડનો જે બટન જોવા મળે છે તે બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું જે કાર્ડ ડાઉનલોડ કરવા માગું છું તેની સામેના જે ડાઉનલોડનું લિંક છે તેના ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેનો એક પોપઅપ ડાયલોગ બોક્સ આપણને જોવા મળી જશે જે ઓથેન્ટિકેશન માટેનો છે. તો તેમાં અહીંયા આપણને જે આધાર કાર્ડના છેલ્લા 4 અંક જોવા મળી જશે અને તેની બાજુમાં વેરીફાઈની જે લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. વેરીફાઈ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેનો કન્સેન્ટનો એક પોપઅપ મેસેજ આપણને જોવા મળી જશે. તો આ કન્સેન્ટમાં અહીંયા નીચે આપણે ચેકમાર્ક કરી લેવાનું રહેશે અને ત્યાર પછી એલો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં અને એલો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તેના ઉપર ક્લિક કર્યા બાદ આપણે અહીંયા ઓથેન્ટિકેશન મોડમાં અલગ અલગ 3 ઓપ્શન જોવા મળશે. આધાર ઓટીપી, આધાર ફિંગરપ્રિન્ટ અને આધાર આઈરિસ. તો આપણને આધાર ઓટીપી સરળતાથી અવેલેબલ થઈ જશે કેમકે મોટાભાગના લોકો પાસે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ અને આઈરિસ ડિવાઇસ હોતા નથી. તો અહીંયા આપણે આધાર ઓટીપી સિલેક્ટ કરી લઈશું. જેવા આપણે તે સિલેક્ટ કરશું એટલે આપણા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે અને બીજો એક ઓટીપી છે તે NHNની જે આપણે પોર્ટલમાં લોગિન થયા તેના તરફથી મોકલવામાં આવશે. તો અહીંયા આપણને બે બોક્સ જોવા મળે છે જેમાં આધારનો જે ઓટીપી આવે તે આ બોક્સમાં દાખલ કરવાનો રહેશે અને જે NHA પોર્ટલનો ઓટીપી આવે તે આ બીજા બોક્સમાં દાખલ કરી દેવાનો રહેશે. તો ચાલો મને બંને ઓટીપી મળી ગયા છે માટે હું તે દાખલ કરી લઉં છું. તો મિત્રો ઓટીપી દાખલ કરતાની સાથે જ અહીંયા આપણને જે ઓટીપી કમ્પ્લીટ ટાઈપ કરેલો હશે તો બાજુમાં ઓકેનું ચેકમાર્ક આવી જશે અને આપણું જે ઓથેન્ટિકેટનું બટન છે તે પણ એક્ટિવ થઈ જશે. તો હવે આપણે અહીંયા ઓથેન્ટિકેટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરતા જ આ પ્રમાણે જે તે ફેમિલી મેમ્બર હોય તેઓના જેના કાર્ડ બનેલા હશે તે તમામની વિગત આપણને અહીંયા જોવા મળી જશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે કાર્ડની તમામ વિગત આપણને જોવા મળી રહી છે. તો હવે અહીંયા આપણે અહીંયા ચેકમાર્ક કરી લઈશું. તે ચેકમાર્ક કરતાની સાથે જ આ પ્રમાણે લોડ થશે અને લોડ થયા બાદ અહીંયા નીચે આપણને તે કાર્ડનું પ્રિવ્યૂ પણ જોવા મળી જશે. તો અહીંયા આપણે કાર્ડનું પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ. હવે સ્ક્રોલ કરી અને થોડું નીચે જોઈશું એટલે આપણને અહીંયા ડાઉનલોડનું બટન જોવા મળી જશે. તો હવે આપણે અહીંયા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી દઉં છું અને ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ લોડ થઈ અને આ પ્રમાણે જે 10 લાખની રકમવાળું આયુષ્માન કાર્ડ છે તે આપણે ડાઉનલોડ થઈ જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરળતાથી માત્ર 2 મિનિટમાં આ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો આ જ પ્રોસેસથી આપણે જો આયુષ્માન કાર્ડ કઢાવેલું ન હોય અને NFSA રેશન કાર્ડ ધરાવતા હોય તો આયુષ્માન કાર્ડ આપણી જાતે જ બનાવી શકીએ છીએ. તો તે NFSA રેશન કાર્ડ પરથી આયુષ્માન કાર્ડ કઈ રીતે બનાવવું તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. તો મિત્રો આશા રાખું કે આપણે હવે જે 10 લાખની રકમવાળું નવું આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે. તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને એક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.